विद्यार्थी मित्रों नमस्कार। हमें आपने आज वस्तुओं अने सेवाओं एना विषय में आपने समझ मेळवशुं। लास्ट लेक्चर ने अंदर आपने किंमत अने मूल्य एनो अर्थ अने एना वच्चेनो संबंध त्यां सुधी आपने भण्या हता। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો ટોપિક તરફ ભણીશું, એનું નામ છે વસ્તુઓ અને સેવાઓ, એના વિશે સમજાવો। કયો ટોપિક છે? વસ્તુઓ અને સેવાઓ એના વિશે સમજાવો। તો આપણે કોને વસ્તુ કહીશું? તો વ્યાખ્યા ધ્યાન આપજો। જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે। શું કીધું? જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે એને કહેવાય વસ્તુઓ। વિદ્યાર્થી મિત્રો ભૌતિક એટલે એને જેને જોઈ શકાય, જેને માપી શકાય, જેનો સ્પર્શ થાય, આવી વસ્તુ દ્વારા જે બાબત સર્જાય એને ભૌતિક વસ્તુ કહેવાય। તો ફરી ધ્યાન આપજો। તો શું કીધું? વસ્તુઓની વ્યાખ્યા એટલું લખવાનું કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે એ વસ્તુ છે। દાખલા તરીકે ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું, આ ભૌતિક જરૂરિયાતો છે। વિદ્યાર્થી મિત્રો ભૌતિક જરૂરિયાતો અથવા વસ્તુ કોને કહેવાય? તો વસ્તુની વ્યાખ્યા આથી લખવાની કે જે બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય એ વસ્તુ છે, જેની અંદર ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું, આ બધી ભૌતિક જરૂરિયાત છે। અને ભૌતિક એટલે કે આપણે કીધું એ માપી શકાય અથવા જોઈ શકાય, સ્પર્શ કરી શકાય એ વસ્તુને ભૌતિક વસ્તુ કહેવાય। તો વસ્તુમાં શું કયો શબ્દ આવે છે? ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય એને વસ્તુ કહેવાય। ભૌતિક બાબત એટલે એવી વસ્તુ કે જેનો સ્પર્શ થાય, જેને માપી શકાય એવી વસ્તુને ભૌતિક વસ્તુ કહેવાય। દાખલા તરીકે ખાવું પીવું રમવું આ બધી ભૌતિક વસ્તુ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું સેવાઓ, તો એની વ્યાખ્યામાં ધ્યાન આપજો। અહીંયા ભૌતિક શબ્દ હતો, અહીંયા અભૌતિક બાબતો તે સેવાઓ છે। વસ્તુની અંદર કઈ બાબત આવી? ભૌતિક, અને સેવાઓમાં શું આવ્યું? અભૌતિક બાબતો। અભૌતિક બાબતોને આપણે શું કહેવાય? સેવાઓ। દાખલા તરીકે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, બરોબર? આપણને ભૂખ લાગે તો આપણે ખોરાક ખાઈએ, ખોરાકને માપી શકાય, જોઈ શકાય, એટલે ભૌતિક એટલે વસ્તુ છે। જ્યારે જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે, જે વસ્તુને આપણે જોઈ શકાય નહીં, માપી શકાય નહીં, બરોબર, તેને આપણે સેવા કહેવાય। સેવામાં કઈ બાબત આવી? અભૌતિક બાબત। હવે ધ્યાન આપજો, માનવીની માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો સેવાઓ છે। માનવીની માનસિક જરૂરિયાતો સંતોષવાની બાબતો સેવાઓ છે। હવે વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમને તફાવત તો પણ પૂછી શકાય કે ભાઈ વસ્તુ અને સેવાઓ એના વચ્ચેનો તફાવત, તો વસ્તુ અને સેવાઓ એટલું યાદ રાખવાનું, વસ્તુ એટલે ભૌતિક બાબત, સેવાઓ એટલે અભૌતિક બાબત। તો હવે આપણે તફાવત થઈ જાય ઉભા ભાગમાં જુઓ, જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય એને વસ્તુ કહેવાય। દાખલા તરીકે ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું, આ
બધી ક્રિયા કેવી કહેવાય ભૌતિક એને વસ્તુ કહેવાય અને ભૌતિક બાબત એટલે માપી શકાય એવી વસ્તુ સેવાઓની અંદર લખવાનું અભૌતિક બાબતો અભૌતિક બાબતો એ સેવાઓ છે દાખલા તરીકે ભૂખ સંતોષવા માટે ખોરાક ખોરાકને આપણે જોઈ શકીએ છે માપી શકીએ છે એટલે ભૌતિક વસ્તુ કહેવાય અને જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ શિક્ષણ આપણે કેટલું લીધું બરોબર એ આપણે માપી શકાય નહીં શિક્ષણ આપણા મગજ પર કેટલું ઉતાર્યું એ જોઈ શકાય નહીં એટલે બાબત કેવી કીધી અભૌતિક બાબત માનવીની માનસિક જરૂરિયાત સંતોષવાની બાબત માનવીની માનસિક જરૂરિયાત મનની અંદર આપણને કેટલો સંતોષ મળ્યો એ આપણને ખબર પડે નહીં તે બધી બાબત શું કહેવાય સેવાઓ સેવાઓમાં અભૌતિક બાબત અને વસ્તુની અંદર ભૌતિક બાબત ભૌતિક એટલે જોઈ શકાય સ્પર્શ થાય માપી શકાય અભૌતિક બાબતમાં જોઈ ન શકાય સ્પર્શ ન થાય એ બાબત ચલો હવે તરત જ આપણો પ્રશ્ન છે વસ્તુઓના પ્રકારો વિશે જણાવો વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ ટોપિક કયો છે વસ્તુઓના પ્રકારો વિશે જણાવો તો વસ્તુના પ્રકાર જુઓ ભૌતિક વસ્તુ અને બીજું અભૌતિક વસ્તુ વસ્તુના પ્રકારો કેટલા બે ભૌતિક વસ્તુ અભૌતિક વસ્તુ તો ધ્યાન આપજો હમ જે વસ્તુઓને જોઈ શકાય અને માપી શકાય તેને ભૌતિક વસ્તુઓ કહે છે શું કીધું હમણાં આપણે કીધું તો માપી શકાય ભૌતિકમાં જુઓ તો એ લખવાનું જે વસ્તુને જોઈ શકાય જેને માપી શકાય એને કહેવાય ભૌતિક વસ્તુ ભૌતિક વસ્તુના ઉદાહરણો જુઓ દડો બેગ પાયમસ ટીવી ફ્રીજ મોબાઈલ વગેરે ખ્યાલ આવી ગયો હવે આપણે ભણીશું અભૌતિક બાબતો તો જુઓ હો જે વસ્તુઓને જોઈ શકાય કે માપી શકાય નહીં તેને અભૌતિક વસ્તુઓ કહે છે શું કીધું જે વસ્તુઓને જોઈ શકાય કે માપી શકાય નહીં એને કહેવાય અભૌતિક વસ્તુઓ અભૌતિક વસ્તુમાં સંગીત શિક્ષણ ડોક્ટરી સલાહ વગેરે અભૌતિક વસ્તુઓ છે તો ફરીથી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો વસ્તુઓના પ્રકારો વિશે જણાવો તો વસ્તુઓના પ્રકારમાં પહેલો પ્રકાર આપણે ભણીશું ભૌતિક વસ્તુ અને બીજો પ્રકાર અભૌતિક વસ્તુઓ તો ભૌતિક વસ્તુની અંદર લખવાનું છે જે વસ્તુઓને જોઈ શકાય જેને માપી શકાય એને ભૌતિક વસ્તુઓ કહે છે દાખલા તરીકે દડો બેગ પ્રાઇમર્સ ટીવી ફ્રીજ આ બધી વસ્તુ કેવી કહેવાય ભૌતિક વસ્તુ કહેવાય મોબાઈલ પણ ભૌતિક વસ્તુ કહેવાય અભૌતિક વસ્તુ તો જે વસ્તુને જોઈ શકાય કે માપી શકાય નહીં એને અભૌતિક વસ્તુઓ કહે છે દાખલા તરીકે સંગીત શિક્ષણ ડોક્ટરી સલાહ વગેરે અભૌતિક વસ્તુઓ છે ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હવે આપણે તમને સર્વ સુલભ વસ્તુઓ સર્વ એટલે દરેક સુલભ એટલે મળે દરેક લોકોને મળે એવી વસ્તુ અને બીજું છે આર્થિક વસ્તુઓ આ બંને ટોપિકમાં ધ્યાન આપજો ચલો સર્વ સુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ તો પહેલા આપણે શું ભણીશું વ્યાખ્યા ભણીશું જુઓ જે વસ્તુ કે સેવાના કોઈ પણ વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય એવી વસ્તુઓને
સર્વસુલભ વસ્તુઓ કહે છે. શું કીધું? જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈ પણનો અંકુશ હોય નહીં. જે વસ્તુ જોવે છે એવી વસ્તુ કે સેવાઓ સૌને જોઈએ એટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો એને કહેવાય સર્વસુલભ વસ્તુ. સર્વસુલભ વસ્તુની અંદર હવા, સૂર્યપ્રકાશ દરેકને પ્રાપ્ત થાય. હવા અને સૂર્યપ્રકાશ ઉપર કોઈ પણનો અંકુશ નથી. જેને જોઈએ એટલું પ્રાપ્ત થાય, દરેકને પ્રાપ્ત થાય એટલે કહેવાય સર્વસુલભ વસ્તુ. ચલો ફરી આગળ ધ્યાન આપજો. આર્થિક વસ્તુ આવ્યા. કઈ વસ્તુ આવ્યા? આર્થિક. એમાં આપણે વિદ્યાર્થી મિત્રો અર્થ ભણીશું. તો જુઓ, જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાય, અહીંયા પુરવઠા ઉપર કાબુ ન હોય, આર્થિક વસ્તુની અંદર વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાય, જેની અચળ છે, અહીંયા જોઈએ એટલા પ્રમાણમાં મળે છે, જેની અચળ હોય, જેનું ખરીદ વેચાણ થઈ શકે, આવી વસ્તુ કે સેવાઓ આર્થિક વસ્તુઓ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે વસ્તુના પુરવઠા ઉપર, જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાય, જે વસ્તુની અછત હોય, જેનું ખરીદ વેચાણ થઈ શકે, એવી વસ્તુ કે સેવાઓને આપણે શું કહીશું? આર્થિક વસ્તુઓ. દાખલા તરીકે ખોરાક, કપડા, બેઠા. તો હવે તમને કોઈ વાર તફાવત પૂછાય કે ભાઈ સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વિશે તફાવત આપો, આપણે લખવાનું છે જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય, જોઈએ એટલા પ્રમાણમાં સૌને વસ્તુઓ પ્રાપ્ત થાય તો એને કહેવાય સર્વસુલભ વસ્તુ. એના ઉદાહરણમાં હવા અને સૂર્ય પ્રકાશ. આર્થિક વસ્તુ, તો જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાય. શું કીધું? જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાય, જેની અછત હોય, જેનું ખરીદ વેચાણ થઈ શકે, આવી વસ્તુ કે સેવાઓને આર્થિક વસ્તુઓ કહેવાય. આર્થિક વસ્તુમાં શું આવે? ખોરાક, કપડા અને ગાયના. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, ટકાઉ વસ્તુઓ, નાશવંત વસ્તુઓ. શું કયો ટોપિક? ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. તો પહેલા વ્યાખ્યા લખવાની, જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય, જે વસ્તુનો લાંબા સમય સુધી વપરાશ કરી શકાય તો એને ટકાઉ વસ્તુઓ કહેવાય. દાખલા તરીકે બૂટ, કપડા, ફ્રીજ, ટીવી વગેરે, આ બધી ટકાઉ વસ્તુ કહેવાય. તો ફરી ધ્યાન આપજો, ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ. તો લખવાનું છે જે વસ્તુઓ લાંબા સમય સુધી વપરાશ કરી શકાય, જે વસ્તુનો લાંબા સમયગાળા સુધી વપરાશ કરી શકાય તો એને કહેવાય ટકાઉ વસ્તુ. ટકાઉ વસ્તુમાં બૂટ, કપડા, ફ્રીજ, ટીવી આ બધી ટકાઉ વસ્તુ કહેવાય. ચલો ખ્યાલ આવી ગયો દરેકને. વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે આપણે ટકાઉ વસ્તુની વ્યાખ્યા અને એનો અર્થ, એની માહિતી મેળવ્યા પછી હવે આપણે ભણીશું નાશવંત વસ્તુઓ. કેવી વસ્તુઓ વિશે ભણીશું? નાશવંત વસ્તુઓ. તો ધ્યાન આપજો, કેટલીક વસ્તુઓનો વપરાશ કરતાની સાથે જ અંત આવે છે. કેટલીક વસ્તુઓનો વપરાશ કરતાની સાથે જ તેનો શું આવે?
અંત આવે છે તો એને આપણે કહીશું નાશવંત વસ્તુઓ શું કીધું કેટલીક વસ્તુઓનો વપરાશ કરતાની સાથે જ કેટલીક વસ્તુઓનો વપરાશ કરતાની સાથે જ તેનો અંત આવે છે આને કહેવાય નાશવંત વસ્તુઓ નાશવંત વસ્તુમાં દૂધ બિસ્કિટ ફળો માખણ વગેરે એનો મતલબ આપણને ખબર પડી જાય કે જે વસ્તુનો આપણે ઉપયોગ કર્યા પછી તરત જ નાશ થઈ જાય લાંબો સમય ટકે નહીં તેવી વસ્તુને કહેવાય નાશવંત વસ્તુ નાશવંત વસ્તુના ઉદાહરણમાં દૂધ બિસ્કિટ ફળો અને માખણ તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને એમ કે ટકાઉ વસ્તુ બિન ટકાઉ વસ્તુ એનો તફાવત તો લખવાનું જે વસ્તુનો લાંબા સમયગાળા સુધી વપરાશ થાય તો એને કહેવાય ટકાઉ વસ્તુ ટકાઉ વસ્તુની અંદર આપણે ઉદાહરણમાં લખ્યા એ પ્રમાણે ફ્રીજ ટીવી મોબાઈલ આ બધી ટકાઉ વસ્તુ કહેવાય નાશવંત વસ્તુ તો કેટલીક વસ્તુનો વપરાશ કરતાની સાથે જ શું આવે અંત આવે તો એને કહેવાય નાશવંત વસ્તુ નાશવંત વસ્તુમાં દૂધ બિસ્કિટ ફળો માખણ બરોબર જેટલું રેડિયો ટીવી એ બધું ચાલે એટલું દૂધ બિસ્કિટ માખણ એટલો સમય ચાલે નહીં એટલે ખબર પડી જાય કે કેવી વસ્તુ કહેવાય નાશવંત વસ્તુઓ હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાનગી વસ્તુઓ જાહેર વસ્તુઓ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓ તો ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના આની અંદર આપણે ઉદાહરણ પહેલા વ્યાખ્યા ઉદાહરણ બરોબર એટલે તફાવતના મુદ્દા વિદ્યાર્થી મિત્રો ટોપિક સરસ ખબર પડી જાય એવો આપણે નોંધ કર્યો છે જુઓ પહેલા લખવાનું છે વસ્તુના માલિકીપણા વપરાશના સ્વરૂપને આધારે વસ્તુના બે પ્રકાર પડે છે ધ્યાન આપજો વસ્તુના માલિકીપણા વસ્તુના માલિકીપણા અને વપરાશ એના સ્વરૂપને આધારે વસ્તુના કેટલા પ્રકાર પડ્યા બે એકનું નામ છે ખાનગી વસ્તુ અને બીજાનું નામ જાહેર વસ્તુ તો વસ્તુના માલિકીપણા અને વપરાશના સ્વરૂપને આધારે વસ્તુના બે પ્રકાર પડ્યા ખાનગી વસ્તુ જાહેર વસ્તુ હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાનગી વસ્તુ એટલે આપણે પહેલા એનો અર્થ ભણીશું શું ભણીશું અર્થ ધ્યાન આપો જે વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તો એને ખાનગી વસ્તુ કહે છે શું કીધું જે વસ્તુની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય એને ખાનગી વસ્તુ કહે છે દાખલા તરીકે ટાટા કંપની રિલાયન્સ કંપની આની માલિકી ખાનગી કે વ્યક્તિગત છે એટલે એને ખાનગી વસ્તુ કહેવાય ઓકે આગળ ખાનગી વસ્તુમાં વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન છે ખાનગી વસ્તુની અંદર કેટલા પ્રમાણમાં વસ્તુ વાપરવી એ નિર્ણય કોના આધારિત છે ખાનગી વ્યક્તિને આધીન છે ખાનગી વસ્તુઓમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે ખાનગી વસ્તુઓમાં શેનો ગુણ છે સ્પર્ધાત્મકતાનો મતલબ હરીફાઈનો ગુણ છે અને ખાનગી વસ્તુઓનું વપરાશ ક્ષેત્ર મર્યાદિત છે મર્યાદિત એટલે નાનું કહેવાય ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી ધ્યાન આપજો ખાનગી વસ્તુ વિશેની સમજ કે તો પેલા વ્યાખ્યા છે ઉદાહરણ છે પછી એનો નિર્ણય કોણ લે એ છે અને એનું ક્ષેત્ર કેવું છે એ છે ચાર મુદ્દા છે તો ફરી ધ્યાન આપો ખાનગી વસ્તુ તો જે વસ્તુની માલિકી
જે વસ્તુની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય જે વસ્તુની માલિકી કેવી હોય ખાનગી કે વ્યક્તિગત હોય તો એને ખાનગી વસ્તુ કહેવાય દાખલા તરીકે ટાટા કંપની રિલાયન્સ કંપની આ કંપનીમાંથી જે જે વસ્તુ બને એ બધી ખાનગી વસ્તુ કહેવાય ખાનગી વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન હોય શું કીધું ખાનગી વસ્તુના વપરાશનો નિર્ણય કોને આધીન હોય ખાનગી વ્યક્તિને આધીન હોય છે અને ખાનગી વસ્તુમાં કયો ગુણ હોય સ્પર્ધાત્મકતા સ્પર્ધાત્મકતાનો મતલબ હરીફાઈનો ગુણ હોય અને ખાનગી વસ્તુનું વપરાશ ક્ષેત્ર કેવું બતાવ્યું મર્યાદિત એટલા નાનું હોય હવે એનાથી ઉલટું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો જાહેર વસ્તુ તો પહેલા આપણે વ્યાખ્યા ભણીશું જુઓ જે વસ્તુની માલિકી જાહેર સંસ્થાની કે સરકારની હોય તો એને જાહેર વસ્તુ કહે છે શું કીધું જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય જે વસ્તુની માલિકી જાહેર સંસ્થાની કે સરકારની હોય તો એને જાહેર વસ્તુ કહે છે એમાં રેલવે તાર ટપાલ ટેલિફોન વગેરે ક્ષેત્રો જેની માલિકી જાહેર સંસ્થાની અથવા સરકારની છે હમણાં કીધું એ જાહેર ક્ષેત્રમાં વસ્તુના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિગત ધોરણે કરી શકાતો નથી ખાનગી વસ્તુની અંદર વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિ કરે અહીંયા જાહેર વસ્તુમાં વપરાશનો નિર્ણય વ્યક્તિગત ધોરણે કરી શકાતો નથી જાહેર વસ્તુના વપરાશ સામૂહિક ધોરણે જાહેર વસ્તુનો વપરાશ બધા સમૂહમાં કરે અને બિન સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે જાહેર વસ્તુની અંદર બિન સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે અહીંયા આપણે ખાનગી ક્ષેત્રનું વપરાશ ક્ષેત્ર મર્યાદિત બતાવ્યું તો અહીંયા જાહેર વસ્તુમાં વપરાશનું ક્ષેત્ર વિશાળ હોય છે તો હવે વિદ્યાર્થી મિત્રો જાહેર વસ્તુમાં પણ તમને ખબર પડી જશે તો જુઓ જાહેર વસ્તુ તો લખવાનું જે વસ્તુની માલિકી જાહેર સંસ્થાઓ કે સરકારની હોય જે વસ્તુની માલિકી જાહેર સંસ્થાઓ કે સરકારની હોય તો એ જાહેર વસ્તુ કહેવાય એમાં રેલવે તાર ટપાલ ટેલિફોન વગેરે આગળ વસ્તુના વપરાશનો નિર્ણય જાહેર ક્ષેત્રની અંદર વ્યક્તિગત ધોરણે કરી શકાતો નથી જાહેર વસ્તુનું વપરાશનું ધોરણ કેવું હોય સામૂહિક ધોરણ હોય અને બિન સ્પર્ધાત્મકતાનો ગુણ ધરાવે જાહેર વસ્તુના વપરાશનું ક્ષેત્ર કેવું બતાવ્યું વિશાળ બતાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો તમને તફાવત કહે ને તો ઝડપથી આવડી જાય બંને સાઈડ આપણે ઓછા મુદ્દા ચાર મુદ્દા લખીશું ટૂંકમાં ચલો ટોપિકનું નામ છે ખાનગી વસ્તુ જાહેર વસ્તુ તો આપણે લખવાનું જે વસ્તુની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય એને ખાનગી વસ્તુ કહેવાય જે વસ્તુની માલિકી જાહેર સંસ્થાની કે સરકારની હોય તો એને જાહેર ક્ષેત્રની વસ્તુ કહેવાય ખાનગી વસ્તુમાં કંપની આપે રિલાયન્સ કંપની ટાટા કંપની એમાંથી જે વસ્તુ બને એ ખાનગી વસ્તુ અહીંયા જાહેર ક્ષેત્રના ઉદાહરણમાં રેલવે તાર ટપાલ ટેલિફોન આ બધાની માલિકી સરકારની કાં તો જાહેર સંસ્થાની છે ખાનગી વસ્તુની અંદર સ્પર્ધાત્મકતાનો ગુણ હોય જ્યારે જાહેર વસ્તુની અંદર બિન સ્પર્ધાત્મકતાનો ગુણ હોય ખાનગી ક્ષેત્રના વપરાશનું ધોરણ મર્યાદિત હોય અને જાહેર ક્ષેત્રની અંદર જાહેર વસ્તુની અંદર વપરાશનું ક્ષેત્ર કેવું બતાવ્યું વિશાળ હોય હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ કયો ટોપિક છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ તો ધ્યાન આપજો પહેલા વ્યાખ્યા ભણીશું જે વસ્તુઓ સીધી જ
प्रत्यक्ष वपराश द्वारा जरूरियात संतोषे छे एने वपराशी वस्तु कहे छे। शुं कीधुं? जे वस्तुओ सीधी प्रत्यक्ष वपराश द्वारा जरूरियात संतोषे छे तेने वपराशी वस्तु कहे छे। दाखला तरीके खोराक कपड़ा, तो आपणे वपराशी वस्तु एटलुं लखवानुं छे કે જે વસ્તુ માનવીની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે છે તેને વપરાશી વસ્તુ કહે છે। એના ઉદાહરણમાં ખોરાક ને કપડાં। હવે આપણે ભણીશું ઉત્પાદક વસ્તુઓ। શું ભણીશું? ઉત્પાદક વસ્તુ। તેની અંદર વ્યાખ્યા ધ્યાન આપજો। જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ तृष्टि गुण नु सर्जन करवामां मददरूप थाय एने उत्पादक वस्तुओ कहे छे। विद्यार्थी मित्रो ध्यान आपजो। शुं कीधुं? उत्पादक वस्तुओ, तो व्याख्या लखवानी छे। जे उत्पादन प्रक्रियामां भाग लई, जे वस्तु उत्पादन प्रक्रियामां भाग लई तृष्टि गुण नु सर्जन करवामां मददरूप थाय। दृष्टिगुण એટલે વધારે વસ્તુની જરૂરિયાતમાંથી આપણને સારો સંતોષ પ્રાપ્ત થાય એવા ગુણમાં મદદરૂપ થાય એવે એને કહેવાય ઉત્પાદક વસ્તુ। જેમ કે ટ્રેક્ટર, અને ટ્રેક્ટરના ઉત્પાદનની અંદર વપરાતા મશીનો, જેમ કે આપણે એકવાર ટ્રેક્ટર લાવીએ, ટ્રેક્ટર લાવ્યા પછી જમીનને ખેડવા માટે આપણે એના માટે જુદા જુદા મશીનો, જેમ કે પાકના તૈયાર થયા પછી વાવણી કરવામાં લણવા માટે થ્રેસર, આ બધાનો ઉપયોગ થાય એટલે એવા યંત્રો। હવે ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ, તો લખવાનું જે વસ્તુઓ સીધી માનવીની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે છે એને વપરાશી વસ્તુ કહે છે, એમાં ખોરાક કપડાં વગેરે। ઉત્પાદક વસ્તુની અંદર લખવાનું જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય એવી વસ્તુને ઉત્પાદક વસ્તુ કહે છે। દાખલા તરીકે ટ્રેક્ટર, ટ્રેક્ટર એ ઉત્પાદક વસ્તુ છે, જે ખેડૂત લાવ્યા પછી એને સંતોષ મળે છે। અને ઉત્પાદનના મશીનો, અન્ય ઘણા બધા ઉત્પાદન કરવા માટે વપરાય એ મશીનો, આ બધું શું કહેવાય? ઉત્પાદક વસ્તુ કહેવાય। ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક મોટો પ્રશ્ન ભણ્યા એનું નામ છે વસ્તુના પ્રકારો વિશે સમજ આપો। તો વસ્તુના પ્રકારો ટોટલ આપણે કેટલા ભણ્યા હતા? પાંચ પ્રકારો ભણ્યા। કેટલા પ્રકાર ભણ્યા? પાંચ પ્રકાર। પહેલો પ્રકાર ભૌતિક વસ્તુ, અભૌતિક વસ્તુ। બીજો પ્રકાર સર્વસુલભ વસ્તુ, અને બીજી આર્થિક વસ્તુ। સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ, ટકાઉ વસ્તુ, બિન ટકાઉ વસ્તુ, ખાનગી વસ્તુ, જાહેર વસ્તુ, ઉત્પાદક વસ્તુ, બિન ઉત્પાદક વસ્તુ। આમ પાંચ પ્રકારોની આપણે સમજ મેળવી। વિદ્યાર્થી મિત્રો, આજે જે કઈ પોઈન્ટ લખાયા છે બોર્ડ ઉપર નોટ કરેલા છે, દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં લખી લે, સાથે સાથે તૈયાર કરે। આ ટોપિકમાંથી, આજના પ્રશ્નમાંથી 2 માર્ક, 3 માર્ક, 4 ગુણના પ્રશ્નમાં વધુ પૂછાવાની શક્યતા રહેશે, બરોબર? આ પાંચે પાંચ પ્રકાર પૂછાય તો 5 માર્કનો પ્રશ્ન, અંદરનો કોઈ પણ મુદ્દો પૂછાશે તો 2 માર્કના પ્રશ્નમાં પૂછાશે। ચલો, ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને?